MTI મધર ટંગ ઇન્ફ્લુઅન્સ, માતૃભાષાનો બીજી ભાષા પર પડતો પ્રભાવ. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં હું તમને MTI વિશે જણાવીશ. તો તમારે જો સમજવું હોય અને વિસ્તારથી જાણવું હોય કે ઇંગ્લિશ ભાષા એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજ બોલતી વખતે તમે પણ MTIનો શિકાર બની રહ્યા છો, તો પ્લીઝ આ વિડીયોને એન્ડ સુધી દેખો અને હા, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. હેલો એવરીબડી, આમ રિકિન મોદી વન્સ અગેન વેલકમિંગ યુ ઓલ ઇન. શું તમે જાણો છો ફ્રેન્ડ્સ, આજના વિડીયોનો ટોપિક છે MTI. MTI એટલે મધર ટંગ ઇન્ફ્લુઅન્સ, એટલે કે માતૃભાષાનો પ્રભાવ. જ્યારે આપણે માતૃભાષાના પ્રભાવની વાત કરતા હોઈએ ત્યારે તમે કોઈ નવી લેંગ્વેજ અથવા તો એ લેંગ્વેજ કે જે તમારી માતૃભાષા નથી અને એને બોલવાનો પ્રયત્ન કરતા હોવ ત્યારે તમારી માતૃભાષાનો જે ઇમ્પેક્ટ એના ઉપર પડતો હોય એને MTI કહેવાય. અને એ ઘણી બધી રીતે પડે છે અને ખાસ કરીને આપણા ગુજરાતીઓ ને આમાં ઘણી તકલીફ પડતી હોય છે જ્યારે આપણે ઇંગ્લિશ ભાષા બોલવાનો ટ્રાય કરતા હોઈએ છીએ ત્યારે. અને આપણને ખબર પણ નથી હોતી અને આપણા રૂટીનમાં આપણે ઘણા બધા એવા શબ્દ બોલતા હોઈએ છીએ કે જેનું ખરેખર પ્રોનાઉન્સિએશન કંઈક અલગ જ થતું હોય અને આપણે કંઈક બોલતા હોય કંઈક અલગ. તો ફ્રેન્ડ્સ, ચલો શરૂ કરીએ છીએ મધર ટંગ ઇન્ફ્લુઅન્સ. તો જ્યારે આપણે MTIની વાત કરીએ છીએ એટલે કે મધર ટંગ ઇન્ફ્લુઅન્સની વાત કરીએ છીએ, તો ગુજરાતી સ્પીકર્સ એટલે કે જેની માતૃભાષા ગુજરાતી છે અને જ્યારે ઇંગ્લિશના અમુક વર્ડ્સ બોલવાનો પ્રયત્ન કરે છે ત્યારે એમને ખાસ પ્રકારની તકલીફ પડતી હોય છે. એમાં ત્રણ પ્રકારના શબ્દો ખાસ છે, જેમાં એનો ઉપયોગ થતા વર્ડ્સ, ઈના ઉપયોગ થતા વર્ડ્સ અને ઓના ઉપયોગ થતા વર્ડ્સ. તો જ્યારે એની વાત કરીએ તો એના મુખ્યત્વે બે પ્રકારના પ્રોનાઉન્સિએશન થઈ શકે છે. આમ તો ઘણા બધા પ્રોનાઉન્સિએશન પોસિબલ છે પણ આપણે અત્યારે હાલમાં સમજવા માટે એવું સમજી શકાય કે એના બે પ્રોનાઉન્સિએશન છે. એક તો એ, જેનું લોંગ પ્રોનાઉન્સિએશન થાય છે એ વાય અથવા એ, અને શોર્ટ પ્રોનાઉન્સિએશન થાય છે અ. એટલે દાખલા તરીકે શોર્ટ પ્રોનાઉન્સિએશનની વાત કરીએ તો હેટ, કેટ, બેટ, તો આ શોર્ટ પ્રોનાઉન્સિએશન છે અને આમાં લગભગ કોઈ ગુજરાતીઓને બોલવામાં તકલીફ નથી પડતી. જે તકલીફ પડે છે એ છે એવા પ્રોનાઉન્સિએશન કે જ્યાં આજુબાજુમાં એટલે કે એક કોન્સોનન્ટની બંને બાજુ બે વાવલ હોય. દાખલા તરીકે તમે સ્ક્રીન ઉપર એક સ્પેલિંગ વાંચી શકો છો, જે એ એમ ઈ એસ. હવે આપણે બધા જેમ્સ બોન્ડના મૂવી દેખતા હોઈએ છીએ પણ જનરલી ગુજરાતીઓ, ઘણા બધા ગુજરાતીઓ આને જેમ્સ બોન્ડ કહે છે. અને જેમ્સ બોન્ડની જ્યારે આપણે વાત કરીએ તો એનો સ્પેલિંગ થાય GEMS, એટલે જે ખાવાની જેમ્સ હોય એ. તો JAMES ને જેમ્સ કહેવાય, એને જેમ્સ ના કહેવાય. સેમ વે તમે બીજું એક વર્ડ વાંચી શકો છો, CHANGE. એનું પ્રોનાઉન્સિએશન થાય ચેન્જ, પણ આપણે કહેતા હોઈએ છીએ ચેન્જ. મને આ કોર્સ ચેન્જ કરવો છે, ના, એનું પ્રોનાઉન્સિએશન થાય ચેન્જ. તમે અહીંયા સ્પેલિંગ ચેક કરી શકશો, CH પછી A છે, NG અને પછી E, એટલે બે વાવેલની વચ્ચે એક વર્ડ આવે છે અથવા ભલે બે એના અલ્ફાબેટ હોય પણ એનું પ્રોનાઉન્સિએશન ચેન્જ થાય. તો સ્ક્રીન પર તમે આને લગતા બીજા ઘણા બધા વર્ડ્સ ચેક કરી શકો છો જેમાં ઘણા બધા ગુજરાતીઓને બોલવામાં ભૂલ અથવા તકલીફ પડે છે. દાખલા તરીકે GATE, એને ગેટ કહેવાય પણ આપણા ઘણા બધા લોકો બોલતા હોય છે ગેટ. સેમ વે GAME, એને ગેઇમ પણ ઘણા બધા લોકો એને બોલે છે ગેમ. પ્લેન, એને પ્લેન. અચ્છા, આ થયા એવાળા વર્ડ્સ. તો હવે આપણે સેકન્ડ ટોપિક પર જઈશું, એ છે પ્રોનાઉન્સિએશન જે બોલવામાં ઘણા બધા ગુજરાતીઓને તકલીફ પડે છે, એ છે ઈ. ઈનું પ્રોનાઉન્સિએશન થાય છે એ. ફોર એક્ઝામ્પલ, અમારું તો નેટ જ નથી ચાલતું, સવારનો ટ્રાય કરીએ છીએ પણ NET નેટ એ નેટ નથી, નેટ છે, ઇન્ટરનેટ. સેમ વે આપણે ગુજરાતીઓમાં એવું કે ટુ ઇંગ્લિશમાં એવું કહેતા હોય છે કે ગેટ, ટુ ગેટ એટલે મેળવવું, પણ આપણે ગેટ બોલતા હોઈએ છીએ. એટલે જે GATE ગેટ અને GET ગેટ, એમાં બંનેમાં કોઈ ફરક નથી પડતો બોલવામાં. તો ઈવાળા જેટલા બી વર્ડ્સ છે એને લગતા ઘણા બધા વર્ડ્સ તમે સ્ક્રીન પર દેખી શકો છો. દાખલા તરીકે BELL, એને બોલાય બેલ પણ ઘણા લોકો એને બોલે છે બેલ વાગ્યો, સ્કૂલનો બેલ વાગી ગયો. તારો ડ્રેસ કેટલો સરસ છે, DRESS, ડ્રેસ નહીં ડ્રેસ. સેમ વે લેટર,
L E double T E R letter. E નું પ્રોનન્સિએશન અહીંયા લેટર થશે. પણ એને ઘણા બધા બોલે છે લેટર મળ્યો તારો મને, તારો પત્ર મને મળ્યો, એવું કેવું હતું તારો લેટર મને મળ્યો. પણ એ લેટર જે છે એ L A T E R લેટર એટલે પછી વાળું છે. એટલે ઘણા બધા લોકો લેટરને લેટર જોડે કન્ફર્મ મિક્સ મેચ કરતા હોય છે, જ્યારે લેટરને લેટર જોડે કમ્પેર કરતા હોય છે. નેક્સ્ટ વર્ડ છે, બહુ જ કોમન વર્ડ છે, સેવન. ના, S E V E N એટલે સેવન, સાત. પણ આપણે અહીંયા સેવન કરતા હોય લોકો કે મારી પાસે સેવન છે, સેવન બોલ છે, સેવન બેટ છે. તો આપણે બોલું નહીં મસાલાનું સેવન કરવું નહીં, આ એના જેવું સેવન આપણને સંભળાય, તો આ પણ એક મોટી મિસ્ટેક છે. એટલે ઈવાળા વર્ડ્સ અને એવાળા વર્ડ્સમાં ઘણી બધી તકલીફ પડતી હોય છે. હવે આગળ જો જઈએ તો ઓવાળા વર્ડ્સ. જ્યારે ઓવાળા વર્ડ્સની વાત કરીએ તો સૌથી પહેલાં ફોર, ચાર. ના, ઇટ્સ ફોર, એફ ઓ યુ આર, ફોર. જ્યારે આપણે ઓના પ્રોનન્સિએશનની વાત કરીએ તો ઓનું પ્રોનન્સિએશન કરતા વર્ડ્સમાં ઘણા લોકોને તકલીફ પડે છે. ફોર એક્ઝામ્પલ, તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો ટી ઓ એન ઈ, એને લોકો એવું કહેતા હોય છે ટોન, મારો ટોન આવો નથી, ટોન અને મેનર. ના, એનું પ્રોનન્સિએશન થાય ટોન. સેમ વે ડોન્ટ, જ્યારે આપણે નહીં કહેતા આઈ ડોન્ટ નો તો એ ખોટું છે, ડોન્ટ નો. ઓ, એવું કહેવાય છે કે ઓ ઇઝ ઓલવેઝ ફોલોડ બાય ડબ્લ્યુ એટલે કે ડબલ્યુ. ઓ, જેમ કે એન ઓ ને આપણે નો, ના, નો ના કહેવાય, અને નો પ્રોપર પ્રોનન્સિએશન છે નો. સેમ રીતે તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો એમ ઓ ડી, મોડ, મારો મોબાઈલ સાયલેન્ટ મોડમાં હતો. ના, એને એવું કહેવાય સાયલેન્ટ મોડ. તો ઓનું પ્રોનન્સિએશન પણ પ્રોપર થવું જરૂરી છે. તો અત્યારે આપણે ત્રણ પ્રકારના પ્રોનન્સિએશન દેખ્યા, એ જેમાં શોર્ટ એ અને લોંગ એ. શોર્ટ એ અ એટલે કે કેટ, હેટ, એવી રીતના વર્ડ્સ. લોંગ એ એટલે જેમાં બે વાવેલ્સની વચ્ચે કોન્સોનન્ટ આવતું હોય ત્યારે એનું પ્રોનન્સિએશન જેમ્સ, સેમ. ઘણા લોકો સેમને સેમ કહેતા હોય છે, તો સેમ કોણ? તો સેમ પટેલ. જ્યારે કોઈ સમીર પટેલ અમેરિકા જઈને નામ બદલે તેનું નામ સેમ પટેલ થઈ શકે, પણ આપણે મારા આપણા બંનેના કપડાં એકદમ સેમ છે એવું કહેતા હોઈએ છીએ. તો ના, સેમ, ચેન્જ, જેમ્સ. તો આ એક મેથડ છે સમજવા માટે. એટલે હવે જ્યારે બી તમે કોઈ પ્રોનન્સિએશન વાંચશો તો તમને ખબર પડશે કે તમે ક્યાં ભૂલ કરી રહ્યા છો. ત્રીજું, મેં તમને કીધું કે ઓ એટલે કે જ્યારે ઓ ઇઝ ઓલવેઝ ફોલોડ બાય ડબ્લ્યુ એટલે જ્યારે ઓવાળા વર્ડ્સ આવે તો ઓ એવી રીતે તમે બોલી શકો છો. ડોન્ટ, નો, મોડ. હવે આપણે વાત કરીશું આઈવાળા વર્ડ્સ. તો સૌથી પહેલું આવે છે મેઇન. પણ આપણા ગુજરાતીઓ ઘણી વખત, આમ તો અમારા ઘરમાં મેન માણસ અમારા એ છે, પણ અમારા દિયરનું જ ચાલે મેન માણસ. તો મેન માણસ એટલે એકચ્યુઅલી મેઇન માણસ. એવું ઘણા બધા લોકોને મેં બોલતા સાંભળ્યા છે. તો મેન નથી, મેઇન છે. તમે જ્યારે મેન બોલો છો ત્યારે એમ ઈ એન મેન થઈ જાય, માણસવાળું જ મેન થાય. ઓકે, તો એમ એ આઈ એનનું પ્રોનન્સિએશન થાય મેઇન. અમે તો ટ્રેનમાં ગયા હતા અને પછી પાછા પ્લેનમાં આવ્યા. ના, ટ્રેનમાં ગયા હતા અને પ્લેનમાં પાછા આવ્યા. ત્રીજું છે, તારા ઈમેલમાં દેખતો, ઈમેલ, ઈમેલમાં નહીં. આપણે જે મેઇલ એટલે પત્ર, તો એમ એ આઈ એલ છે, એને લોકો મેલમાં મોકલ્યો. ના, મેલમાં નથી મોકલ્યો, મેઇલમાં મોકલ્યો કહેવાય. સેમ વસ્તુ, આપણે જ્યારે મેલ, એમ એ એલ ઈ, એમ એ એલ ઈ, મેલ અને ફિમેલની વાત કરતા હોય એમાં પણ ઘણા લોકો મેલ અને ફિમેલ કરતા હોય છે. તો ના, આ બી મધર ટંગ ઇન્ફ્લુઅન્સમાં જ કહેવાય. એનું કારણ છે કે ગુજરાતીમાં આપણે મને માત્ર લખી નાખીએ એટલે મેલ જ કહેવાય, પણ ઇંગ્લિશમાં એને મેલ કહેવાય. નેક્સ્ટ આપણે વાત કરીશું, જ્યારે બે વાવલ્સ એટલે કે બે સ્વર જોડે હોય ત્યારે એનું પ્રોનન્સિએશન કેવી રીતે થાય. દાખલા તરીકે બી ઈ એ સી એચ, તો આના સ્પેલિંગમાં ઈ અને એ જોડે છે, તો ત્યારે એ સ્વર જ્યારે બે સ્વર જોડ્યો હોય એટલે કે બે વાવલ્સ જોડે ત્યારે એ વર્ડ થોડો સ્ટ્રેચ થાય, તો એને કહેવાય બીચ. હવે તમે સમજી લો કે ઘણા લોકો આને બીચ કહેતા હોય છે. તો બીચ એક સ્લેંગ એટલે કે ગાળ છે, બી આઈ ટી સી એચ, જેને શું કહેવાય તમે ગૂગલ કરી શકો છો, પણ એક સ્લેંગ છે જે હું અહીંયા નહીં કહેવા માગું. તો બીચ અને બીચ, તો જ્યારે બે વાવલ જોડે હોય
ત્યારે તમારે વર્ડને સ્ટ્રેચ કરવો પડે. સેમ વે રીચ, આર ઈ એ સી એચ એટલે રીચ, પહોંચવું, અને આર આઈ સી એચ રિચ એટલે અમીર. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈશું. તો એફ ઓ યુ આર ફોર એટલે ચાર, તો અહીંયા બી વર્ડ સ્ટ્રેચ થાય છે. અને એફ ઓ આર ફોર એટલે માટે. સેમ વે એલ ઓ એ એન લોન, મારી લોન કરવાની છે બેંકમાંથી. અને એલ એ ડબલ્યુ એન એટલે લોન, ગાર્ડનમાં જે લોન ઘાસ હોય એને લોન કહેવાય. સેમ વે સી ઓ એ એસ ટી કોસ્ટ એટલે કે દરિયા કિનારો કાંઠો. અને કોસ્ટ એટલે કે કિંમત. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આટલું જ. અત્યારે આપણે ટોટલ 5 પ્રકારના એમટીઆઈ વિશે ભણ્યા. એને તમે વિસ્તારથી ગૂગલ કરીને પણ દેખી શકો છો. પહેલાં એનું પ્રોનાઉન્સિએશન એ એટલે કે લોંગ એ એટલે એ, અને શોર્ટ એ એટલે અ. ઈનું પ્રોનાઉન્સિએશન એ, ઓનું પ્રોનાઉન્સિએશન ઓ, આઈવાળા વર્ડ્સ અને બે વાવલ્સ જોડે આવે છે એવા વર્ડ્સ વિશે સમજ્યા. ફ્રેન્ડ્સ, જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને, અને લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.